ખેડાના નડિયાદ ખાતે ભગવાન શંકરની પ્રતિમાને બેસાડીને નગરમાં ફેરવવામાં આવી હતી, તેમજ લઘુરુદ્ર યજ્ઞનું પણ આયોજન થયું હતું. જ્યારે નડિયાદના મોટા કુંભનાથ મહાદેવ મંદિરે શિવરાત્રિના દિવસે ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. એવું કહેવાય છે કે દેવો આકાશ માર્ગે અમૃત કુંભ લઈને પ્રયાણ કરતા હતા ત્યારે કેટલાક બિંદુઓ આ મહાદેવના મંદિર પાસે પડતા તેમાંથી સ્વયંભૂ શિવલિંગ ઉદ્ભવ થયું હતું. તે ઉપરાંત નડિયાદના સાક્ષર ગોવર્ધનરામ ત્રિપાઠીએ સરસ્વતી ચંદ્ર નવલકથાનો પ્રથમ અધ્યાય લખવાની શરૂઆત આ મંદિર પાસે આવેલા તળાવના કિનારે કરી હતી. જે શ્રી મોટા કુંભનાથ મહાદેવ એ આજે 600-700 વર્ષ પુરાણું અને સ્વયંભૂ શિવલિંગ છે. એને એવી એક કથા છે કે જ્યારે દેવો અમૃત કુંભ લઈને જ્યારે અવકાશ માર્ગે અહીંથી પ્રયાણ કરતા હતા ત્યારે જે બિંદુઓ પડ્યા એમાંથી આ શિવલિંગની ઉદ્ભવ સ્થાન છે એનું. એના ઉપરથી નામ પડ્યું શ્રી મોટા કુંભનાથ મહાદેવ. એક એવું મહત્ત્વ છે એનું કે જે સરસ્વતી ચંદ્ર જે ગોવર્ધનરામ ત્રિપાઠી એમણે શરૂઆત અહીંયાથી કરેલી એટલે એનું બી પુરાણું અને બહુ જ જૂનું મહાદેવ છે અને સ્વયંભૂ શિવલિંગ છે.